વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પૂરક વાંચનનો ચેપ્ટર નંબર બે કાબુલી તેના વિશે અભ્યાસ કરીએ કાબુલી પાઠનો પ્રકાર છે સંવેદન કથા અને આપણા રાષ્ટ્રગીતના રચિતા કોણ છે તો કે રવિન્દ્રનાથ ટાગોર તો આ પાઠના લેખક છે એ રવિન્દ્રનાથ ટાગોર છે તેમનો જન્મ અઢારસો એકસાઠમાં અને અવસાન છે એ ઓગણીસો એકતાલીસમાં થાય છે રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ છે ક્યાં થઈ છે તો કે વેસ્ટ બંગાળમાં એટલે કે કોલકાતામાં થયો હતો એમના પિતાનું નામ છે દેવેન્દ્રનાથ અને માતાનું નામ શારદા દેવી કાબુલીવાલા પોસ્ટર માસ્ટરે એમની જાણીતી વાર્તાઓ છે આપણા રાષ્ટ્રગીત જણગણ મનની રચના તેમણે કરી છે ગુરુદેવ ટાગોરને સાહિત્યનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું છે એટલે કે આપણું રાષ્ટ્રગીત છે એના રચિતા રવિન્દ્રનાથ ટાગોર છે રવિન્દ્રનાથ ટાગોર છે એમનો જન્મ છે કોલકાતામાં થયો છે એટલે જે આ કથા લખેલી છે સંવેદન કથા તે એની બંગાળી ભાષામાં લખેલી છે એટલે એમનો અનુવાદ કરે છે મહાદેવભાઈ દેસાઈ તેમનો જન્મ એક એક અઢારસો બાણુંમાં અને અવસાન છે પંદર આઠ ઓગણીસો બેતાલીસમાં થાય છે મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો તેઓ ગાંધીજીના જમણા જ સમાન હતા અત્યંત સાધુનંદ ઇબ્રાહિમ ચાચા સંત ફ્રાન્સિસ એ તેમની નોંધપાત્ર કૃતિઓ છે રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખેલી વાર્તા કહી તો કે આપણે આજે જે પાઠ ભણવાના છે એ નો મહાદેવ દેસાઈ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે એટલે કે એને ગુજરાતીમાં એનું અનુવાદન કરેલું છે ભાષાંતર કરેલું છે તે અહીં આપ્યો છે વતનથી દૂર રહીને સૂકો મેવો વેચડા કાબુલીને મિનીના પોતાની દીકરી દેખાય છે શરૂમાં મિનીના મા બાપ કાબુલીને શંકાથી જુએ છે પરંતુ એના હૃદયનો ભાવ ઓળખાતા તે બંને લાગણી સભર થઈ જાય છે આ પાઠની અંદર સંવેદન કથાની અંદર એક વિદ્વાન પંડિતને દીકરી હોય છે એનું નામ મિની હોય છે એનું નામ છે એ શાના ઉપરથી પડેલું છે તો કે એમની આંખો છે માંજરી હતી એટલે એમને મિની કહી અને બોલાવતા એટલે એ તોફાની હતી નાનપણમાં એને વાર્તા સાંભળવી બહુ ગમે એટલે એમના પિતાજી લેખન કાર્યમાં સતત વ્યસ્ત રહી એટલે વાર્તા કંઈ સંભળાવે નહીં એની માતા છે એ ઘણીવાર એની વાર્તા સંભળાવે ત્યાં શેરીમાં એકવાર કાબુલીવાળા એટલે કે બદામ પિસ્તા વેચવાવાળા સૂકો મેવો વેચવા નીકળે છે મિનીને તેની સાથે દોસ્તી થઈ જાય છે અને કાબુલીવાળા મિનીને બહુ બધી વાર્તાઓ કહે છે હવે મિની તેના પિતાને વાર્તા કહેવાનું નથી કહેતી શા માટે તો કે મિનીને પેલો કાબુલી છે એ રોજ વાર્તા કહે મિની એમની સાથે મસ્તી કરે એની દાઢી ખેંચે અને કાબુલી પણ મિનીને પોતાની દીકરીની જેમ એને રાખે અને એમને જે સૂકો મેવો હોય એ મુઠ્ઠી ભરી અને ખાવા માટે આપે કાબુલી તેને પોતાના દેશના લોકો વિશે કહે વાત વાતમાં તે મીનીને સાસરિયા વિશે પણ કહે મીની બાળકી છે તેને કંઈ ખબર નથી સાસરું શું કહેવાય એટલે એક દિવસ અચાનક આ જે કાબુલીવાળો છે એ ખૂનના આરોપસર કાબુલીને સિપાઈ છે એ પકડી અને લઈ જાય છે અને મીની જોવે છે ત્યારે મિની છે એને એમ થાય છે કે આ કેમ લઈ જાય છે ત્યારે જે કાબુલી છે એને જેલમાં જવાનું થાય છે ત્યારે એના પિતાજી કહે છે કે જેલને એ સાસરીયા સાથે સરખાવે છે અને મિની કાબુલીના જવાથી દુઃખી થઈને તેમના પિતાને પૂછે છે ત્યારે તેઓ પોતાની જે યાતનાઓ છે એને વર્ણવે છે મિની પૂછે છે એટલે શું કાબુલી સાસ કાબુલીને સાસરે લઈ ગયા એવો પ્રશ્ન એના પિતાને કરે છે મિની મોટી થઈ જાય છે તેના લગ્ન લેવાય છે તે કાબુલીને ભૂલી જાય છે આ બાજુ કાબુલી જેલમાંથી છૂટે છે અને તે મિનીને ભૂલ્યો નથી તેને તો એમ જ કે મિની એવડી જ નાનકડી હશે તે મિનીને મળવા આવે છે મિનીના પિતા છે ને અચ કહે છે ને મળવા દેતા પણ જ્યારે તેને ખબર પડે છે કે કાબુલી પણ એક દીકરીનો પિતા છે ત્યારે એ પિતૃ હૃદયને સમજીને કાબુલીને મળવા મિનીને બોલાવે છે અને કાબુલી છે મિનીને આશીર્વાદ આપે છે દેશમાં કાબુલીની દીકરી પણ મોટી થઈ ગઈ હશે તેઓ એને અહેસાસ થાય છે અને ગદગદ થઈ જાય છે મિનીના પિતા કાબુલીના પિતૃહૃદયને પારખીને તેને પૈસા આપે છે અને કહે છે કે તું જટ જા તારા દેશમાં ને જા તારી દીકરીને મળ આ પાઠમાં આમ તો નાનકડી મિનીની વાત લાગે પણ વાસ્તવમાં તો પિતૃહૃદયના સંવેદનની કથા છે કાબુલીએ વર્ષોથી પોતાની દીકરીને જોઈ નહોતી તે મિનીને પોતાની દીકરી જુએ છેલ્લે પાઠમાં લેખકે સરસ ચમત્કૃતિ સર્જી છે મિનયના પિતા છે એ પોતાની દીકરી મિનીને સાસરે વળાવી વિદાય કરે છે ત્યારે તે એક પિતા કાબુલીની જે વેદના છે એને સમજે છે અને તેને દીકરી સાથે મેળાપ થાય એ મિચ્છી તેને દેશ જવા માટે પૈસા આપે છે ગાતી વિદ્યાર્થી મિત્રો પાઠ વિશેની ટૂંકમાં સમજૂતી હવે આપણે પાઠ વિશે વિસ્તૃત સમજૂતી કરી અને અભ્યાસ કરીએ મિનીના બાપ તો મોટા પંડિત એટલે કે વિદ્વાન મિની એટલે બિલાડી નહીં પણ એક છોકરીનું નામ તે છોકરીની આંખ હતી માંજરી એટલે કે ભૂરી હતી એટલે તેની ફોઈએ તેનું નામ શું પાડ્યું હતું તો કે મિની પાડ્યું હતું મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા પોથા એટલે કે મોટા પુસ્તક ઉથામ એટલે કે ફેરવે અથવા લખે આખો દાડો એમાંથી પરવા જ ન મળે એટલે કે નવરાય જ ન મળે સાંજ થઈ અને મીની એની બાને કહે બા એક વાર્તા કહે મીનીને વાર્તા સાંભળવાનો બહુ શોખ મિની બાને કહે જાને તારા બાપની પાસે એ કહેશે એની મા છે એ મિનીને એના પપ્પા પાસે મોકલે મિની એના બાપની પાસે જઈને કે બાપા તમે આખો દિવસ શું લખો છો એવો પ્રશ્ન કરે છે વાર્તા લખો છો આપણા હજામને સારી વાર્તા આવડે છે કહો ની બાપા મને સુપડા જેવા કાનવાળા રાજાની વાત એટલે કે મોટા મોટા હાથીને છે કાન હોય એવા રાજાની વાર્તા મને સંભળાવો બાપા કહે મિની હું લખતો હોઉં ત્યારે મને સતાવો નહીં એટલે કે મને હેરાન ન કરો વારું ત્યારે બાપા કહોની સિંહ જબરો કે ઉંદર એટલે પ્રશ્ન કરે છે એના પપ્પાને સિંહ મોટો કે ઉંદર તમે નહીં કહો તો હું તમને વાર્તા એક વાર્તા કહું એટલે કે કહે છે કે તમે નહીં કહો તો હું તમને એક વાર્તા કહું બાપા કહે ભાઈ સાહેબ મિની તું ચૂપ નહીં રહે એવો પ્રશ્ન કરે છે કે થોડીક વાર ચૂપ રહે મિની કહે ત્યારે તો સાચે જ બાપા બા કહેતી હતી કે ખરું તમને ચોપડી લખતા આવડે છે પણ વાર્તા કહેતા નથી આવડતી એટલે કે તમને વાર્તા ખરેખર આવડતી નથી મમ્મી કહેતી હતી એ બરોબર જ કહેતી હતી ઓડામાંથી મિનીની બા આ મજેદાર સવાન સાંભળતી હતી તે હસતા હસતા કહે લો લેતા જાઓ પંડિત કહેવાઓ છો પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી એની મમ્મી રસોડામાં કામ કરતી હતી અને બોલે છે કે તમે પંડિત છો પણ કેવા તમારી દીકરી આગળ તમારી કંઈ કિંમત નથી મીની તુરત બાપને પૂછે બાપા બાની કિંમત કેટલી પેલો કાબુલી આવે છે તે કહે છે સાલ કી કિંમત વીસ રૂપિયા બાદામ કી કિંમત એક રૂપિયા એટલે જે આવે છે સૂકો મેવો વેચવા વાળો એ કહે છે એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાટી બારી આગળ જઈને જુએ છે એટલે કે જે ચોપડા લખે છે પુસ્તક લખે છે એમાંથી પોતાની મોં ફેરવી અને બારીમાંથી જુએ છે તો મિની પેલા કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા મીની કહે હે કાબુલી તારા દાઢીના વાળ થોડા ને મારા વાળ કાળા કેમ બાળક છે એટલે આવા પ્રશ્ન કરે છે કાબુલી કહે મિની મેં બુઢાઓ ગયા ઓર તું બચી હે એટલે કે હું મોટો થઈ ગયો છું તું નાનું બાળક છે મીની કાબુલીનું ગુજરાતી સાંભળી ખડખળ હસે અને કહે એટલે કે ખડખડાટ હસતી હસતી એ મોટેથી હસે છે અને કહે છે પણ કાબુલી તારા થોડા વાળ ધોળા કેમ ને થોડા કાળા કેમ તું તો થોડો બુઢો અને થોડો બચ્ચો છે એટલે મજાક મસ્તી કરતાં કરતાં એ કહે છે કે તારા થોડાક વાળ કાળા છે અને થોડાક ધોરા દેખાય છે એટલે કે તું અડધો બુઢો છે એટલે કે ઘરડો છે અને અડધો નાનો છે બંને ખડખડાટ હસે છે કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે બાથમાં લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે આમ કઈ અને કાબુલી છે એ મિનીને ગોદમાં બેસાડે છે અને ખોડામાં બેસાડી અને બદામ પિસ્તા આપે છે બીજા દિવસે મિનીના બાપે બોલાવી મિની બેટા આમાં આજે તને વાર્તા કહો મિની કે ના બાપા કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવડે એટલે કે એના પપ્પાને એ કહે છે કે કાબુલી જે વાર્તા તમને આવડશે નહીં મારે તમારી વાર્તા નથી સાંભળી બાપા ચૂપ રહ્યા આવું કહે છે મિની ત્યારે એના પપ્પા છે ચૂપ થઈ જાય છે વળી એક દિવસ કાબુલી આવ્યો અને મીનીને કાબુલી વાતો કરતા હતા હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું તો કે રોજ મીની જોડે વાત કરે એટલે એમને પોતાની જે બંગાળી ભાષા હતી એમાંથી ગુજરાતી બોલવા લાગ્યો મીની કાબુલીને પૂછે કાબુલી કાબુલી તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે એટલે કે તું જ્યાં રહે છે ત્યાં ઊંટ જેવા માણસો હોય છે કે નહીં આવો પ્રશ્ન એ કરે છે કાબુલી કહે નાના મારા દેશમાં બિલ્લી જેવા હોય છે એટલે કે મારા દેશમાં ઊંટ જેવા મોટા માણસો નથી નાના બીલી જેવા હોય છે મિની કહે એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે એવો પ્રશ્ન કરે છે કે ઊંટનું બચ્ચું થાય એ નાનું બિલાડીના બચ્ચા જેવું થાય કાબુલી હશે ને પૂછે મિની તને કોણે કહ્યું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે એ મિનીને પ્રશ્ન કરે છે કે આવું તને કોણે કહ્યું મિની કહે છે કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું તેની બંને બાજુએ કોથળા હતા તેવા જ કોથળા તારે ખાંદે છે એટલે કે તારા ડોકના પાછળના ભાગે જે ઊંટની ઉપર કોથળા લટકતા હતા એવા તારે ખંભે એટલે કે ડોકના પાછળના ભાગે કોથળા લટકે છે એટલે મને એવો ખ્યાલ આવ્યો કે તારા દેશમાં ઊંટ જેવા માણસો હશે કાબુલી આ વાત સાંભળી હસી પડી અને મિનીને કહે અમારા દેશમાં તો માણસો ઊંટને કાંધે લઈને ચાલે એવા હોય છે અમારા દેશના માણસો એ ડોક ઉપર ઊંટને બેસાડી દે ખંભે છે એ ઊંટને બેસાડી દે એવા માણસો છે વળી મિની ખડખડાટ હશે ને કાબુલીની દાઢી ખેંચે કાબુલીએ મિનીની સાથે ગમત કરે મિનીને પૂછે મિની તું સાસરે ક્યારે જઈશ એ પ્રશ્ન કરે છે મિનીના મનમાં સાસરું નામનું કોઈ ગામ હશે એટલે મિની પૂછે હે કાબુલી સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા એવો પ્રશ્ન કરે છે કે સાસરામાં એક ગામ છે એવું એ સમજે છે સસરાનું ગામ એટલે સાસ્ર એટલે કે ત્યાં એક ગામ છે એટલે ત્યાં દ્રાક્ષના વેલા થાય છે તો તો તેની ઉપરથી આપણે ધરાઈ ધરાઈને દ્રાક્ષ ખાઈશું ધરાઈ ધરાઈને એટલે કે પેટ ભરીને સંતોષ થાય ત્યાં સુધી ખાઈશું સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય ખરા એટલે કે પર્વત ડુંગર હોય છે તો તો તેની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખડખડ વહી જતું હોય અને આપણે ધરાઈ ધરાઈને પીએ એટલે કે આપણને પેટ ભરીને પીવા મળે કાબુલી કહે ના મેં તને મારા દેશની વાત કહી છે તેવો એ દેશ નથી ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસના પડે અને પાણી નિકાલના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે ચક્કી પીસના એટલે કે ઘંટીથી અનાજ દળવું પડે અને સાંજ થાય એટલે જાડી અને મોટી રોટલી ખાવા મળે મિની કે એવે સાસરે કોણ છે તું જઈશ કાબુલી એ કાબુલીને પ્રશ્ન કરે છે મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ એટલે કે મિનીને કાબુલી પ્રત્યે અનહદ પ્રેમ છે એટલે એને એવું લાગે છે કે મિની હવે આપણા હાથમાં નથી મિનીના માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમત આવે તે મા બાપ બંનેને ગમે એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે પણ તેને આવવાની કદી ના ન કહે તો કાબુલી સાથે એમને બહુ મજા આવે મિનીને ગમત કરે વાતો કરે હશે એટલે એમના મા બાપને લાગતું કે કંઈ વાંધો નહીં એની ઉપર આપણે ધ્યાન રાખશું અને કાબુલી ભલે આવતો તો આ હતી વિદ્યાર્થી મિત્રો પાઠ વિશેની સમજૂતી આગળના વિડીયોમાં આપણે સમજૂતી મેળવીશું